હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરા શહેર અને જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વડોદરાના વાઘોડિયા, કરજણ, ડભોઈ, શિનોર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો. વાઘોડિયાના મુખ્ય રોડ ઉપર વરસાદી પાણી ભરાયા તો અમુક સોસાયટીઓમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા, જેના કારણે પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. સાથે જ પીપળિયા, આમોદર, ગોરજ, આજવા, નિમેટા, જરોદમાં પણ વરસાદ વરસી રહ્યો છે. પાણી પેસવાનું કારણ આજુબાજુ બધી સોસાયટીઓ થઈ ગઈ છે અને આગળ બંધ છે બધું, પાણીનો નિકાલ જ નથી. પછી પાણી આગળ જતું રહે, આગળ નાના આગળ બી બધો ભાગ ઊંચો છે અમારે માટીને લીધે અમુક, એટલે પાણીનો નિકાલનું કોણ બહુ વ્યવસ્થિત આ પંચાયત દ્વારા કોઈ કશું તંત્ર જોતું જ નહીં ને કરતાય નહીં. કેટલાય દિવસથી કીધું છે પણ નહીં જોવા આવતા. અમે તો અમારી 45 વર્ષ થયા અમારી જિંદગીના આ ઘરમાં આટલું પાણી જિંદગીમાં પહેલી વાર ભરાયું છે. અહીંયા ગામનો નગરપાલિકા ડિક્લેર થઈ કોઈ રણી ધણી છે નહીં. વરસાદી કાંસો પર એટલું બધું દબાણ થયેલું છે કે હવે આ પ્રશ્ન, અમને તો ઘરમાં પાણી ભરાયું સવારમાં. અમને તમે કમ્પાઉન્ડનું જોશો ને તો કમ્પાઉન્ડની અંદર બી ફૂલ છે પાણી અત્યારે. વાઘોડિયામાં આજે જે રીતે વહેલી સવારથી મુસળધાર વરસાદ પડ્યો છે તેના કારણે નીચાણવાળી જે સોસાયટી છે એ સોસાયટીમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે. હાલ જે વિસ્તાર છે એ વિસ્તાર માળધોર પર આવેલ પરિશ્રમ સોસાયટી છે, જ્યાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે. પાણીના નિકાલની અહીં કોઈ જાતની વ્યવસ્થા કરવામાં નથી આવી. વરસાદી કાંસો પર જે રીતે દબાણો વધ્યા છે તેને લઈને સોસાયટીમાં પાણી ભરાયા છે. વાહન વ્યવહાર અહીં આગળ ઠપ થઈ ગયો છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા અહીંના જે સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે હજુ સુધી કોઈ જોવા નથી આવ્યું. ત્યારે આ પ્રકારને જે રીતે પાણી ભરાવાની સમસ્યા આટલા વર્ષોમાં ના જોઈ હોય તે આ વર્ષે આ લોકોને જોવા મળી છે. તેનું મુખ્ય કારણ એક જ તેઓ કહી રહ્યા છે કે જે રીતે વરસાદ માત્ર 19 mm આજે સવારે વરસ્યો છે તેમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે લોકોના ઘરોમાં પાણી પેટા છે. જ્યારે પાલિકા તંત્ર આ માટે કયા પ્રકારના પગલાં ભરે છે તે પણ જોવું રહ્યું. બજરંગ શર્મા, ABP અસ્મિતા, વાઘોડિયા.